કોરોના વાયરસની મહામારીને પગલે ગુજરાત સરકારે આમ તો થોડો સમય પહેલાં જ કચ્છને લોકડાઉન કરી નાખવામાં આવ્યું હતું ને હવે કેન્દ્ર સરકારે પણ 21 દિવસનું લોકડાઉન કરી નાખવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને લોકડાઉનની સ્થિતિમાં સિનિયર સિટીઝનો કે જે એકલા રહેતા હોય તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ બહારે આવી છે. આ માટે 100 નંબરની હેલ્પલાઇન પણ શરૂ કરી દેવામાં આવી છે. આ હેલ્પલાઇનને ખુદ પશ્ચિમ કચ્છ SP હેન્ડલ કરી રહ્યા છે, ત્યારે ગઈકાલથી આજ દિન સુધીમાં 18 જેટલા સિનિયર સિટીઝનોએ આ સેવાનો લાભ લીધો છે. આજે પણ મિર્ઝાપરમાંથી સિનિયર સિટીઝન દ્વારા દવા માટે ફોન ડાયલ કરવામાં આવેલ, જેના અનુસંધાને ખુદ SP આ સિનિયર સિટીઝનના ઘરે દોડી ગયા હતા અને પોતાના હસ્તે જ દવા સાથે જરૂરી એવો સામાન સુપ્રત કરવામાં આવ્યો, ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર એ યુક્તિ ખરા અર્થમાં સાકાર થયેલી અનુભવવા મળી હતી. ગઈકાલથી અમે લોકો પોલીસના વાહનોમાં લાઉડસ્પીકરથી એવી જાહેરાત કરી કે લોકડાઉનનું જાહેરનામું હોય એટલે જે પશ્ચિમ કચ્છ જિલ્લામાં અને ભુજ શહેરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન્સ જે છે, એકલા રહેતા સિનિયર સિટીઝન જો કોરોનાની મહામારીના સંદર્ભમાં જો બહાર નીકળે તો આ લોકોને પણ જીવન અથવા આ લોકોને પણ રોગચાળો થઈ શકે એવી જે વલ્નરેબિલિટી છે એને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે એવી વિનંતી કરી હતી કે એકલા રહેતા સિનિયર સિટીઝનને કોઈ પણ આવશ્યક ચીજવસ્તુઓ, દવા અથવા કોઈ બીજી કોઈ અગત્યની વસ્તુ જોઈએ તો 100 નંબર ઉપર પોલીસના જે કંટ્રોલ રૂમ નંબર છે 100 નંબર ઉપર જો સિનિયર સિટીઝન ફોન કરશે તો તુરંત પોલીસ તેઓ સુધી પહોંચી જશે અને મદદ પૂરી પાડશે. આ જ સંદર્ભમાં આજે થોડી વાર પહેલાં મિર્ઝાપરથી રસિકભાઈનો ફોન આવ્યો 100 નંબર ઉપર અને અમારા ધ્યાને આવતા રસિકભાઈને ડાયાબિટીસની દવા જોઈતી હતી એટલે અમે લોકોએ તુરંત પોલીસની ગાડીમાં પોલીસને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે અમે મિર્ઝાપર ગામમાં આવીને રસિકભાઈને હું અને મારી ટીમે જરૂરિયાતની વસ્તુઓ તથા ડાયાબિટીસની દવા આપી, જેથી પોલીસ પ્રજાનું મિત્ર છે. આ જે એક ઉક્તિ છે આ ફક્ત કથનમાં જ ના રહે, આ ફક્ત કહેવત જ ના રહે, વાસ્તવિકતા અને ધરાતલ ઉપર પણ હોય, આ એક પહેલ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવી છે.